नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ परमार हार्दिक। आप सब विद्यार्थी मित्रों गीतांजलि परिवारथी हार्दिक स्वागत करूँ छूँ। आज आप फरी एक वक्त यूट्यूब चैनल माध्यम द्वारा ऑनलाइन लैक्चर में मिली रहा है। छेल्ला ऑनलाइन लैक्चर अंदर आप शेर हप्ता विषय माहिती मेळवी हती, थोड़ी घणी माहिती जोई लीए कि कंपनी ज्यारे शूतु के कंपनी जयरे शेर बहार पड़े तेरे शेर की रकम की किमत तमाम रकम एक साथ न मंगावे बरो ए कंपनी पोता जरूरियात मुजब आ रकम हफ्ते हफ्ते मंगा सके छे। आम शेर पर मंगावा रकम एट्ले शेर हप्ता। शेर खरीदनार अरजदार जयरे अरजी करे शेर मंजूर नियत कर रकम भर रकम भरिया बाद बाकी रकम चुकवा माटे बंधायेला छे। कि ज्यारे एनी अरजी करेली होय बराबर, परंतु पूरेपूरा पैसा न भर्या होय, ज्यारे पण कंपनी मंगावे त्यारे पूरी पैसा आपवा माटे शेरधारक बंधायेलो छे। पूरेपूरा भरपाई न थयेला शेर पर बाकीनी रकम जे ते शेरधारक पासेथी मंगावामां आवे तेने शेर हप्तो कहेवामां आवे छे। કે શેર ઉપર હપ્તા ચૂકવવાના બાકી છે, રકમ લેવાની બાકી છે બરાબર, તો જે બાકી જે રકમ છે એ રકમ જ્યારે મંગાય તો આપણે શું કહીશું, શેર હપ્તો કહીશું। આગળ જોઈએ કે નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરીને જે શેર હપ્તા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની શેરધારકની જવાબદારી છે। કે નિયમનપત્રમાં જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે શેર હપ્તાની રકમ ભરવાની જવાબદારી શેરધારકની છે। આવા શેર વ્યક્તિગત લીધા હોય કે સંયુક્ત નામે લીધા હોય, વ્યક્તિગત હોય તો વ્યક્તિએ ચૂકવવા પડશે પૈસા, અને સંયુક્ત નામ હોય તો સંયુક્ત બધાએ ભેગા થઈ પૈસા તો ચૂકવવા જ પડશે। તો હવે જોઈએ એના પછી શેર હપ્તા અંગેની કંપની ધારાની જોગવાઈ। તો સૌથી પહેલી જોગવાઈ શું કહે છે કે શેર હપ્તા મંગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ। એટલે કંપનીનું જે નિયમનપત્ર છે એની અંદર શેર હપ્તાની જોગવાઈ કરવી ફરજિયાત છે। એમાં જોગવાઈ કરેલી હશે તો જ તમે શેરની કિંમત હપ્તે હપ્તે મંગાવી શકો છો। જો એમાં જોગવાઈ કરેલી ન હોય તો તમારે શેરની કિંમત એક સાથે મંગાવવી પડશે। બીજું આગળ શું કીધું છે કે એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ। કે એક પ્રકારના શેર હોય એના પર તમે જે હપ્તાની રકમ મંગાવો એક સરખી રકમ મંગાવવાની છે બરાબર। દાખલા તરીકે એમને નક્કી કરે કે બાકીના જે શેર ઉપર રકમ બાકી છે તો બધાએ એક શેર ઉપર આપણે બીજા 100-100 રૂપિયા મંગાવે, તો જે પાસે જેટલા શેર છે એ પ્રમાણે 100-100 રૂપિયા આપવા હોય, કોઈ વ્યક્તિના એક જ શેર તેને 100 રૂપિયા આપવાનું, કોઈ વ્યક્તિના 5 શેર હોય તેને એક શેર લખીએ 500 લખીએ 500 આપવાના ને। તમે સમાન ધોરણે કેવા સમાન ધોરણે કેવા ધોરણે સમાન ધોરણે બરાબર છે, બે જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એને શું કરવું પડશે સમાન ધોરણે બરોબર, એને આ રકમ કેવી કરવી પડશે સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી પડશે બરોબર વિદ્યાર્થી મિત્રો। કે બધા પાસેથી એક સરખી જ રકમ મંગાવવાની, કોઈ પાસેથી વધારે નહીં મંગાવી, કોઈ પાસેથી ઓછી મંગાવવાની થશે નહીં। આગળ શું કીધું કે શેર હપ્તો મંગાવતા પહેલાં સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ। કે સંચાલક મંડળની સભામાં ઠરાવ શું આવશે, સંચાલક મંડળની સભામાં ઠરાવ થઈ ગયો આ મુદ્દો, થશે ને આ મુદ્દો કે શેર હપ્તો તમે મંગાવો છો એની પહેલાં જે સંચાલક મંડળ છે એની સભામાં શીનો કે તમે હપ્તો મંગાવવા માંગો છો કે શેર ઉપર બાકીની રકમ મંગાવવા માંગો છો એનો તમારે શું કરવું પડશે, ઠરાવ પસાર કરવો પડશે। ઠરાવ પસાર થશે જ બરાબર તો તમે બાકીની રકમ મંગાવી શકશો, બાકી મંગાવી શકતા નથી। હપ્તા અંગેના માંગણી પત્રકમાં કઈ કઈ બાબતો દર્શાવી, હપ્તા અંગેનું તમે પછી આખું પત્રક બનાવશો બરાબર, એ શેર ઉપર કયા વ્યક્તિ પાસે કેટલા પૈસા લેવાના છે એનું તમે પત્રક બનાવો, એ પત્રકમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ, તો કે હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું બરાબર છે। અને બાકી હપ્તાની તમે યાદી તૈયાર કરશો એમાં શું હશે, એક તો હપ્તાની રકમ કેટલી છે, એ હપ્તાની રકમ કઈ બેંકમાં ભરવાની છે અને કેટલા સમયમાં ભરવાની,
ના તારીખ કઈ તારીખથી તમે એ હપ્તો ભરી શકો છો અને કેટલા દિવસમાં. એક તો પહેલાં હપ્તાની રકમ નક્કી કે તમારે કેટલા પૈસા ભરવાના છે, બરાબર. તમને એની એક તમને નોટિસ મોકલશે, બરાબર છે. એમાં તમને હશે હપ્તાની રકમ કેટલી છે, એ હપ્તાની રકમ કઈ બેંકમાં ભરવાની છે, કેટલા સમયમાં ભરવાની છે અને કઈ તારીખથી ભરવાની છે. આવી તમને શું આપવામાં આવશે, નોટિસ આપવામાં આવશે. બીજું કે શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી, શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે. કે જ્યાં સુધી હપ્તાની રકમ નહીં ભરપાઈ થાય ત્યાં સુધી તમે શેર બીજાને વેચી શકશો નહીં. ઘણા એવા પણ વ્યક્તિ હોય કે શેર ઉપર હપ્તો ભરવાનો હોય એટલે શું કરે, શેર વેચી દઈએ, બરાબર. તો એ શેર વેચી શકશે નહીં. કે જ્યારે પણ શેર ઉપર હપ્તો મંગાવવાનો થાય છે ત્યારે કંપની શું કરે, શેર ફેરબદલી બંધ કરી દે છે. કે તમે શેર વેચી શકતા નથી અને શેર ઉપર જે સભ્યોને બીજા પણ મતાધિકારો મળેલા છે એ મતાધિકાર પણ અટકાવવામાં આવે છે. દાખલા તરીકે શેર ગીરવે મૂકવા, બરાબર, આવા બધા મતાધિકાર શું કરવામાં આવે છે, અટકાવવામાં આવે છે. બીજું શું કીધું, છઠ્ઠું કે શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવવું, બરાબર. જો કેવા જમા કરવું, કે બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવવાનું, શું કરાવવાનું છે, શેર હપ્તા ખાતું ખોલાવી એમાં જમા કરાવવું પડે છે. જે રીતે આપણે જોઈ ગયા હતા ને સીમા, તો કે શેર અરજીમાં તો એમાં કેવું હતું કે એસ્કો બેંક ખાતું ખોલાવવું પડતું ને, તો કે શેર હપ્તા જ્યારે તમે મંગાવો તો તમારે બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું જ છે. પણ કેવા પ્રકારનું ખાતું ખોલાવવાનું છે, તો કે શેર હપ્તા ખાતું ખોલાવવાનું છે. બીજું આગળ છે કે બે હપ્તા વચ્ચેનો સમયગાળો, શું કીધું, બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો એક માસનો હોવો જોઈએ. કે તમે એક શેરનો હપ્તો મંગાવ્યો તો બીજો હપ્તો તમે બીજા મહિને જ મંગાવી શકો. એક સાથે તમે એક જ મહિનામાં બે શેરના હપ્તા મંગાવી શકતા નથી. એટલે કે બે શેર હપ્તાનો જે વચ્ચેનો સમયગાળો છે એ ઓછામાં ઓછો કેટલો રાખવાનો, એક મહિનાનો રાખવાનો છે. ક્યારેક તમને એ પણ પૂછે કેટલા રાખવાનો, કેટલા દિવસનો રાખવાનો, તો કે કેટલા દિવસ આવશે, તો કે 30 દિવસનો રાખવો પડશે. કે બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછા એક માસ અથવા તો 30 દિવસનો હોવો જોઈએ. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો, કે નથી આવતો. આગળ શું કહે છે કે હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે છે. જો તમે હપ્તાની રકમ ચૂકવતા નથી, શું, તમે હપ્તાની રકમ ચૂકવતા નથી તો કંપની તમારી પાસેથી કાયદેસર રીતે વ્યાજ લઈ શકે છે, બરાબર. એની વ્યાજનો દર પણ તમને હપ્તા માંગણી પત્રકમાં, શું, હપ્તા માંગણી પત્રકમાં દર્શાવશે કે જો તમે હપ્તો ચૂકવશો નહીં તો વ્યાજ સહિત તમારે આટલી રકમ ચૂકવવી પડશે. એટલે આપણે એને આપણે શું કે પેનલ્ટી કહીએ છીએ ને, બરાબર છે. કે હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે છે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશત કે સંપૂર્ણ માફ કરી શકે. કે સંચાલકને વ્યાજબી લાગે તો એ વ્યાજ માફ પણ કરી શકે, કે પૂરેપૂરું વ્યાજ માફ કરે અથવા તો અંશત માફ કરે. અત્યારે સરકારે તમે જો જેટલા લોકોએ લોન લીધી હતી તેમનું વ્યાજ શું કર્યું, માફ કર્યું છે ને કોરોનાની પરિસ્થિતિમાં. શું કહે કે વ્યાજ આપવાનો સમયગાળો એમને વધારી દે, જેથી જે તે લોન ધારક છે એ વ્યાજ ભરપાઈ કરી શકે. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ કે શેર હપ્તા મંગાવવાની વિધિ. કંપની કાનૂની જોગવાઈ અને નિયમનપત્રની જોગવાઈને અનુસરીને શેરધારકો પાસેથી શેરની બાકી રકમ મંગાવી શકે છે. કંપની પાસે એ હક રહેલો છે એની પાસે કાનૂની જોગવાઈનો અને નિયમનપત્ર, એટલે કે કંપની ધારા એની જોગવાઈનો હક છે અને નિયમનપત્રની જોગવાઈનો પણ હક છે. કેવો હક, કે જે શેરધારક પાસેથી શેરના બાકીના પૈસા લેવાના છે તો તમે બાકીના પૈસા એ પાસે એમની પાસેથી લઈ શકો છો, બરાબર. જો એ પૈસા ન આપે તો વ્યાજ સહિત પૈસા લઈ શકો છો. છતાં પણ વ્યાજ સહિત પૈસા નહીં આપે તો એના શેર તમે જપ્ત પણ કરી શકો છો. આ બધી હક કોને આપ્યા, કંપનીને આપેલા. કોણે આપ્યા, કે કંપની ધારાએ અને નિયમનપત્રની જોગવાઈ આપેલા છે, બરાબર છે.
आ माटे कंपनीए चोक्कस विधिनुं पालन करवुं पड़े। बराबर, शेर हप्ता मंगावानी विधि जोईए, केम के विधि छे एटले तमारे आ क्रमशः ज लखवा पड़शे। आमां तमे फेरफार करी शकता नथी। कोई पण विधि होय, तबक्का होय, प्रक्रिया होय, बराबर छे, तो एमां तमे फेरफार करी शकता नथी। ए जे क्रममां आपेला छे ए क्रममां ज तमारे लखवा पड़शे। पर एमां तमे फेरफार करो तो ए योग्य गणाशे नहीं, एना मार्कमां आवशे नहीं। एटले ज कहूं छूं विद्यार्थी मित्रों, जो तमने परीक्षामां बराबर कोई पण प्रकारनी विधि पूछवामां आवे, प्रक्रिया पूछे के तबक्का पूछे, तो क्रमशः ज लखवाना, ए क्रममां ज लखवाना। दाखला तरीके उदाहरण आपूँ तो आप सौथी पहली विधि जो गया शेर अरजीनी विधि, तो तमारे क्रम में ज लखवा पड़शे, एमां तमे फेरफार करी शकता नथी। बराबर, एना जे तमे मुद्दा जोई गया, बराबर छे, केवा मुद्दा, तो कि बैंक में खातु खोलावू, शेर अरजीओ मेळवी, शेर अरजीनुं वर्गीकरण, शेर वेचवणी अने वेचवणी पत्रक तैयार करो, तो आ चारे चार मुद्दा तमारे क्रम में ज लखवा पड़े। तो ये रीते आपणे बीजी विधि जोईए, शेर हप्ता मंगावानी विधि। तेमां सौथी पहेलो मुद्दो शुं छे के शेर हप्ता अंगेनो ठराव पसार करो। तो आपणे हमणां ज जोई गया के कई जग्याए ठराव पसार करवामां आवशे, तो के संचालक मंडळनी सभामां ठराव पसार क्या करवामां आवशे, तो के संचालक मंडळनी सभामां ठराव पसार करवामां आवे छे। शेनो ठराव? तो के शेर हप्ता अंगेनो ठराव पसार करवामां। બરાબર, અને એમાં શું બીજું નક્કી થાય કે શેર દીઠ હપ્તાની રકમ નક્કી થાય છે અને ભરવાની છેલ્લી તારીખ પણ જણાવવામાં આવે છે। બરાબર, કે સંચાલક મંડળની સભામાં શેર હપ્તાનો ઠરાવ પસાર થશે, બરાબર, જેની નોંધણી ROC એટલે કે રજિસ્ટર ઓફ કંપની ગુજરાતીમાં કહીએ તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો પડે છે। એ ઠરાવ તમારે ક્યાં નોંધાવવો પડે? કંપની રજિસ્ટ્રારની ઓફિસે નોંધાવવો પડે છે। બરાબર, અને એમાં શું નક્કી થાય? તો કે શેર દીઠ હપ્તાની રકમ એટલે કે એક શેર ઉપર આપણે કેટલા પૈસા મંગાવવા, શું નક્કી થશે? એક શેર ઉપર કેટલા પૈસા મંગાવવાના છે અને પૈસા છેલ્લી કઈ તારીખ સુધીમાં તમારે ભરવા પડશે, શું છેલ્લી કઈ તારીખ સુધીમાં ભરવા પડશે એ પણ જણાવવામાં આવે છે। બીજું કે સભ્યપત્રક બંધ કરવું, એટલે કે જ્યારે પણ શેરધારકને ખબર પડે કે હવે શેર ઉપર હપ્તા મંગાવે છે કંપની, તો એ તારે શું કરે? ઘણી વ્યક્તિઓ કે શેર ઉપર પૈસા ચૂકવવા ન પડે એટલે શું કરે? શેર વેચી દે। બરાબર, એટલે વેચી દે, જે વ્યક્તિ શેર ખરીદે એને પૈસા આપવા પડશે ને। બરાબર, આવું ન થાય, બરાબર, એમને છેતરાય નહીં, એટલે શું કરવામાં આવે છે? સભ્યપત્રક બંધ કરી દેવામાં આવે છે। કે શેર હોલ્ડરોને હપ્તાની નોટિસ મોકલવા, શું? હપ્તાની નોટિસ મોકલવા, સભ્યોની યાદી તૈયાર કરવા। બે જ મિનિટ, એક તો શેર હોલ્ડરને હપ્તાની નોટિસ મોકલવા અને સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક તથા શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે। થોડો સમય તે જ્યાં સુધી આ હપ્તાની કામગીરી પૂરી થઈ જાય ત્યાં સુધી જ બંધ રાખવામાં આવે છે। શેર હપ્તાની કામગીરી પૂરી થઈ જાય, બરાબર છે, કામગીરી બધી સંપૂર્ણ થઈ જાય પછી શું કરવામાં આવે છે? એ શેર ફેરબદલી પત્રક ખોલી નાખવામાં આવે છે। કે શેર હોલ્ડરની હપ્તાની નોટિસ મોકલવા માટે સભ્યોની યાદી તૈયાર કરવી પડે, કેમ કે તમે જો કે કંપનીના શેરનું ખરીદી હોય છે 24 કલાક ચાલુ હોય છે। બરાબર, 2 મિનિટ પહેલાં તમે જોઈએ તો કંપનીના શેરધારકો 50,000 હોય, 2 મિનિટ પછી જોઈએ તો કે 51,000 પણ થઈ જાય, 1 મિનિટ પછી જોઈએ તો કે 49,000 થઈ જાય। બરાબર, પાછું શેરધારકોની સંખ્યામાં સતત ફેરફાર થતા રહે તો આપણને ખબર નહીં પડે કે કંપનીના શેરધારકો કોણ છે, તો તમે શું કરશો? શેરની ફેરબદલી અટકાવશો તો તમને ખબર પડશે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં કંપનીના શેરધારકો કોણ છે, એની યાદી તૈયાર કરવા માટે થઈ સભ્યપત્રક બંધ કરવામાં આવે છે। પછી એવું થોડાક સમય પૂરતું જ સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવી પડે। શું કીધું છે? કે તમારી નોટિસ આપવી પડશે ને, તો કે સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાની કેટલા દિવસ અગાઉ? તો કે 7 દિવસ અગાઉ। કેટલા દિવસ અગાઉ? 7 દિવસ અગાઉ। સીમાં નોટિસ આપે? તો કે વર્તમાનપત્રમાં નોટિસ આપવી પડે છે કે સભ્યપત્રક બંધ કરવાની અને શેર ફેરબદલી પત્રક બંધ કરવાની નોટિસ તમારે જે તે વર્તમાનપત્રની અંદર 7 દિવસ પહેલાં આપવી પડે છે। એ તમે નોટિસ આપી દીધી પછી શું આવશે? તેના પછી ત્રીજો મુદ્દો કે હપ્તાની યાદી તૈયાર કરવી।
કે જે શેર હપ્તો છે એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તમે હપ્તાની યાદી તૈયાર કરો એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, કે સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે. બે માર્કમાં પ્રશ્ન આવે, સીમાં બે માર્કની અંદર, એટલે આ પ્રશ્ન છે જે બરોબર છે એ કેવો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેવો છે પ્રશ્ન? મોસ્ટ આઈએમપી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ બે માર્કમાં આવી શકે એટલે આ આઈએમપી પ્રશ્ન છે, બરોબર છે. કેવો છે? આઈએમપી. બરોબર છે. શું પ્રશ્ન પૂછાય? કે હપ્તાની યાદીમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે, કેટલા માર્કમાં આવે પ્રશ્ન? તો કે બે માર્કની અંદર પ્રશ્ન આવે, બરોબર છે. બે માર્કની અંદર પ્રશ્ન આવે કે હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં સભ્યનું નામ અને સરનામું. તો આપણે એને પત્ર મોકલવો પડશે ને, તો વ્યક્તિનું નામ હોવું પડે અને સરનામું. તમારે જે રીતે કોઈ વ્યક્તિને પત્ર મોકલવો હોય તો વ્યક્તિનું નામ સરનામું તો જોઈએ જ ને. બીજું છે કે શેરની સંખ્યા, એ વ્યક્તિ પાસે કંપનીના કેટલા શેર છે. ત્રીજું આવશે મંગાવેલ હપ્તાની રકમ, બરાબર, કંપનીએ અત્યારે કેટલા પૈસા મંગાવેલા છે એ રકમ દર્શાવવી પડશે. ચોથું છે અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ, બરાબર. જો એ વ્યક્તિ અગાઉથી પૈસા ભરી દીધા હોય વધારે, બરાબર છે, તો એની પણ માહિતી આપવી પડશે કે તમે અગાઉથી આ કંપનીના આટલા પૈસા પહેલેથી ભરી દીધેલા છે. એના પછી આપણે સભ્યે ચૂકવવાની થતી રકમ, જો મંગાવેલ હપ્તાની રકમ અને જો સભ્યે અગાઉથી ભરી દીધા હોય છે તો શું કહે છે, મંગાવેલ હપ્તાની રકમમાંથી, બરાબર, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ શું કરી દે છે, બાદ કરી દે છે, અને છેલ્લે સભ્યને કહેવામાં આવે છે કે સભ્યે ચૂકવવાની થતી રકમ કેટલી છે. ખ્યાલ આવ્યો? બરાબર. જો મંગાવેલ હપ્તાની રકમ હોય અને સભ્ય જો અગાઉથી પૈસા ભર્યા હશે તો જ, જો ભર્યા હોય તો, નહીં ભર્યા હોય તો હશે નહીં. બરાબર. આપણે ઘણી વાર જોઈએ છીએ ને કે આપણે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ સોનાની બનાવવા આપી, દાખલા તરીકે તમે સોનાની વીંટી બનાવવા આપી, બરાબર, તો તમે આ જાશો, બરાબર, બિલ બંધ છે, બરાબર છે, તો પછી એમ કહે છે કે આ લેવા સોનાની વીંટીના 20,000 રૂપિયા થાય છે, બરાબર, હું 5,000 અત્યારે તમને રોકડા આપું છું. તો બિલમાં લખ્યું છે કે સોનાની વીંટી, બરાબર છે, તો ઉપર લખ્યું છે કે જેટલા થતા હોય 20,000 રૂપિયા, બરાબર, પછી લીધા છે, તારીખ લખશે અને પછી શું લખશે, અગાઉથી આપેલ પૈસા આપી 5,000 એ બાદ કરી દેશે, પછી 15,000 લખશે, પછી આ ગોળ રાઉન્ડ કરશે, શું કરશે કે ચૂકવવાના બાકી પૈસા, આવું લખે છે ને તમે બિલમાં જોતા હશો, બરાબર. તો અહીંયા એમ જ છે કે સભ્યે પૈસા ભરવાના છે અને જોઈને અગાઉથી ભર્યા તો એ શું કરી દેશે, બાદ કરી દેશે, બરાબર છે, અને બાકી શું કહે, સભ્યે ચૂકવવાની થતી રકમ થશે. અને છેલ્લું છે કે હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ, કે હપ્તો કઈ તારીખ સુધીમાં ભરી દેવો, બરાબર છે, એ પણ એમને જણાવવું પડશે ને કે આ તારીખથી આટલી તારીખ સુધીમાં તમારા શેરના હપ્તાની રકમ ચૂકવવાની છે, બરાબર છે. આગળ જોઈએ તો કે બેંકમાં જાણ કરી, કે તમારે બેંકમાં ખાતું ખોલાવવું પડે છે ને, કહ્યું તો કે શેર હપ્તા ખાતું, તો તમારે બેંકને પણ કહેવું પડશે કે તમારી બેંકમાં અમે શેર હપ્તા ખાતું ખોલાવવા માંગીએ છીએ, બરાબર છે. એટલે બેંક શું કરશે, શેર હપ્તા ખાતું ખોલી આપશે અને જેટલા પણ શેર હપ્તાની રકમ આવશે એ બધી સીમાં જમા થશે, શેર હપ્તા ખાતામાં જમા થશે. એટલે આપ્યું છે કે બેંકમાં જાણ કરવી. તો કે હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે, બરાબર. શેર હપ્તાની યાદી તૈયાર થઈ જાય પછી કંપની સેક્રેટરી શું કરશે, એની એક નકલ બનાવશે અને કોને મોકલશે, બેંકને મોકલે છે. બેંકને જણાવે છે કે શેર હોલ્ડરો પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી. બેંકને ઠરાવ મોકલશે કે અમારી કંપની છે, બરાબર, શેર ઉપર બાકી હપ્તાની રકમ મંગાવે છે, તો તમારી હપ્તાની રકમનો સ્વીકાર કરવાનો છે અને એ હપ્તાની રકમ બેંકમાં એક શેર હપ્તા ખાતું ખોલાવી બધાય પૈસા એમાં જમા તમારે કરવાના છે, બરાબર. જો કંપનીના ખાતામાં જમા કરે તો ખબર નહીં પડે કે કયા વ્યક્તિના શેર હપ્તાની રકમ બાકી છે, બરાબર. ઓલું અલગ ખાતામાં પૈસા જમા થાય, બરાબર, તો સેક્રેટરી પાસે આંકડો હશે કે આપણી હપ્તામાં આટલા મંગાવવાના, એની જગ્યાએ આટલા જમા થયા. દાખલા તરીકે હપ્તાની રકમ બધી થઈને 50 લાખ આવવાની હોય, જે અલગ ખાતું છે એમાં 40 લાખ આવે, એટલે કંપની સેક્રેટરીને ખબર પડશે કે 10 લાખ જે હપ્તાની રકમ આવેલી નથી.
એના પછી આપેલું છે કે હપ્તાની નોટિસ મોકલી, કે હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની નોટિસની જાણ કરતો પત્ર રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. બરાબર, કે આખી યાદી તૈયાર થાય કે કયા વ્યક્તિ પાસેથી હપ્તાની કેટલી રકમ ચૂકવવાની છે, હપ્તાની કેટલી રકમ લેવાની છે, આખી યાદી તૈયાર થાય. બરાબર છે, પછી એની જાણ તમારે સેક્રેટરી શેરધારકને કરવી પડશે ને કે શેરધારકે પૈસા ચૂકવવાના છે, તો શેરધારકને તમારે જાણ કરવી પડે. તો એને કેવી રીતે જાણ કરવાની કીધી? તો કે રજિસ્ટર પોસ્ટ દ્વારા. તો કે રજિસ્ટર પોસ્ટ એટલે શું? રજિસ્ટર પોસ્ટ એટલે શું? કે તમે જે પત્ર મોકલો છો ને એની સાથે એક બીજું એડી, એટલે કે બીજું એક આટલું પત્રક મોકલવામાં આવે. શું આવે? આટલું પત્રક મોકલવામાં આવે છે. એ પત્ર આપણે મેં તમને 11મા ધોરણમાં બતાવ્યું હતું, રજિસ્ટર એડી આટલું બતાવ્યું હતું મેં તમને, ખ્યાલ છે ને? અલગ અલગ પરબીડિયાના પ્રકારો આપણે જ્યારે ભણ્યા, શું પરબીડિયાના પ્રકારો ભણ્યા, બરાબર, ત્યારે મેં તમને રજિસ્ટર એડી આટલું બતાવ્યું હતું. બરાબર, એ એડી મોકલવામાં, કે રજિસ્ટર એડી મોકલો એનાથી શું ફાયદો થાય? તો કે રજિસ્ટર એડી મોકલો ને એટલે જ્યારે શેરધારકને એ પત્ર મળે, હપ્તાની નોટિસ મળે, ત્યારે એ રજિસ્ટર એડીમાં સહી કરે અને પાછું કોને મોકલે છે? કંપનીને મોકલે છે. એટલે કંપનીને ખબર પડશે કે આપણે જે હપ્તાની નોટિસ મોકલી છે એ હપ્તાની નોટિસ કેટલા શેરધારકોને મળી ગઈ છે ને એમને ખ્યાલ આવે છે. બરાબર છે, એટલે રજિસ્ટર એડી દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહેવામાં આવે છે. કે હપ્તાની નોટિસ કોને કહેવાય? તો કે હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. તો આ પત્રને આપણે શું કહીશું? હપ્તાની નોટિસ કહીશું. બીજું શું કે હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલાં આ નોટિસ સભ્યોને મળી જવી જોઈએ. કે જે તારીખે હપ્તો ભરવાનો છે એના 14 દિવસ પહેલાં એમના રજિસ્ટર હપ્તાની નોટિસ મળી જવી જોઈએ. બરાબર છે, શું હપ્તા ભરવાની જે મુદત છે એની 14 દિવસ પહેલાં એમના નોટિસ મળી જવી જોઈએ. એના પછી છઠ્ઠું આપ્યું કે શેર હપ્તાની ચૂકવણી, કે શેર હોલ્ડર હપ્તા પાત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. અને જ્યારે હપ્તાની નોટિસ મળશે, બરાબર, એમાં જે તારીખ લખી હશે એના પછીના 14 દિવસમાં એમને શેર ઉપર હપ્તાની રકમ ચૂકવવી પડશે. બરાબર, જો શેર ઉપર હપ્તાની રકમ નહીં ચૂકવે તો કંપની શું કરશે? એ જપ્ત કરી લેશે તમારા શેર. બેંક જે છે એ આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે. કેમ કે અગાઉ જોઈ ગયા ને કે આ બધા પૈસા ક્યાં જમા કરવાના છે? તો કે શેર હપ્તા ખાતે. અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરને પરત કરે છે. તમે પૈસા ભરો એટલે એને તમે શું આપશે? રસીદ આપશે ને. બરાબર, એટલે કે તમે જો કે બેંકમાં તમે પૈસા ભરવા જાઓ એટલે બે રસીદ હોય, એમાંથી એક રસીદ તમને પાછી આપે છે ને એક બેંક પોતાની પાસે રાખે છે ને. બરાબર, તો જ્યારે તમે પૈસા ભરો તેની એક રસીદ અને શેર હપ્તાની નોટિસ તમને સિક્કો અને તારીખ લખી તમને પાછી આપશે, અને બીજી રસીદ કોને રાખશે? પોતાની પાસે રાખશે. કેમ કે ક્યારેક એવું થાય કે કોઈ વ્યક્તિ એમ કહે કે મેં પૈસા ભર્યા છે, તો એમ કે તમારી પાસે આધાર શું છે? પુરાવો શું? તમે પૈસા ભર્યા, તમે શું કરશો? બેંકની રસીદ બતાવશો કે જો આ તારીખે મેં પૈસા ભર્યા, આ બેંકવાળાનો સિક્કો, આ એમની સહી, આ તારીખ. બરાબર, અને આ બધી જેટલી પણ રસીદો છે બધી બેંકોને આપશે. કે બેંક ભરણા ચિઠ્ઠી એક સાથે કોને મોકલશે? કંપનીને મોકલાવે છે. એટલે કંપનીને પણ ખબર પડશે કે કેટલા વ્યક્તિઓએ શેર ઉપર હપ્તાની રકમ ચૂકવી છે અને કેટલા વ્યક્તિએ નથી ચૂકવી. અને છેલ્લું આપ્યું છે કે હપ્તા પત્રકમાં નોંધ કરવી, કે કંપની સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્ય પત્રકમાં નોંધ કરે છે. કેવી નોંધ કરશે? કે કેટલા વ્યક્તિએ હપ્તો ચૂકવ્યો છે, કેટલા વ્યક્તિએ હપ્તો ચૂકવ્યો નથી, કેટલા સભ્યોએ હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તાની હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. એટલે કે પછી બીજી બે યાદી તૈયાર કરશે. એક તો વ્યક્તિ જેને હપ્તો આપેલો છે એની યાદી, અને જેને હપ્તો આપ્યો નથી એની યાદી તૈયાર કરી કોની સમક્ષ રજૂ કરવાની? તો કે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની, જેથી કરી જે વ્યક્તિએ હપ્તાની રકમ ચૂકવી નથી તો એની સામે કેવી કાર્યવાહી કરવી એ સંચાલકો કરી શકે. અને મોટે ભાગે એમ કરવામાં આવે કે જેઓ હપ્તાની રકમ ચૂકવતા નથી તો એમને શું આપે? સમયગાળો આપવામાં આવે કે બીજા 10 દિવસમાં વ્યાજ સહિત ચૂકવો, પછી બીજી વાર પત્ર મોકલ કે બીજા 5 દિવસમાં વ્યાજ સહિત ચૂકવો,
तो पण चूकवे नहीं, तो एना शेर जप्त करी लेवामां आवे छे। ख्याल आवी गयो विद्यार्थी मित्रों? आ हती शेर हप्ता अंगेनी जोगवायो એટલે વિધિ, શેર હપ્તા અંગેની વિધિ હતી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે તમારે હોમવર્કની અંદર તો કે શેર હપ્તાનો અર્થ, શેર હપ્તાની કંપની ધારેની જોગવાઈ અને શેર હપ્તાની વિધિ, બરાબર, શું શેર હપ્તા મંગાવવાની વિધિ, આ બે પ્રશ્ન તમારે પાકા ચોપડામાં લખવાના છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો, ખુશ રહો। જય હિન્દ, જય ભારત।